સિલવાસ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વાસ્તુ ડેરી દ્વારા નવી પ્રોડક્ટ વાસ્તુ પ્રીમિયર ગોલ્ડનું લોન્ચિંગ કરાયું હતું. સુરતની દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદક શ્રી રાધી ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ લિમિટેડ દ્વારા ગોલ્ડ પ્રીમિયમ ગાય ઘી અને દેશી ઘીની પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવી છે. આ લોન્ચિંગના કાર્યક્રમમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. क्योंकि हमने एक प्रोडक्ट डिफरेंट तरीके से बनाया है, खास करके जो गाय भैंस का जो दूध प्रोक्यूर हम करते हैं उसके ऊपर हमारी टीम का मॉनिटरिंग रहता है कि उस वो गाय जो है या भैंस है उसको कौन से वातावरण में पाला पोसा गया है, उसको कौन सा चारा खिलाया गया है. आज बहुत सारी गाय भैंस जो मार्केट में है, आप लोगों को भी पता है कि वो क्या खाती है, कि कोई પ્લાસ્ટિક કા કચરા હૈ કુછ ભી ખાના ખા લેતી ઓર છોડ દેતે હૈ લોગ ઓર જબ ઉસકો દૂધ ચાહીએ તબ વાપિસ સુબહ શામ ઉસકો બાંધ કે દૂધ નિકાલતે હૈ. લેકિન એ જો ગાય ભેંસ હૈ હમારી ઉસકે ઉપર મોનિટરિંગ રહેતા હૈ, કૌન સે એન્વાયરમેન્ટ સે હૈ વગેરે વગેરે ચીજે ધ્યાન મેં રખતે હૈ. ઓર ઉસકે બાદ ઉસકા મિલ્ક પ્રોક્યુર કરકે હમ એ જો ઘી હૈ વો બનાતે હૈ. કિતને સાલ સે આપકો યે જો પહેલે જો પ્રોડક્ટ બનાયા યે હમારા લાસ્ટ 7 યર સે વાસ્તુ બ્રાન્ડ હે વો ચલ રહા હૈ. ઓગસ્ટ 2015 સે હમને ચાલુ કિયા થા ઓર આજ 7 સાલ પૂરા હો ગયા હમારા. કૈસા રિસ્પોન્સ હે આપકા? રિસ્પોન્સ બહુત કે હમને સોચા ભી નહીં થા કે એસા હમ બિઝનેસ કરેંગે, ઇતની બડે સ્કેલ પે કરેંગે. આજ હમારી પ્રોડક્ટ ઓલ ઇન્ડિયા મે ચલ રહી હૈ, 2000 સે જ્યાદા હમારે ડિસ્ટ્રિબ્યુટર હે ઓલ ઇન્ડિયા મે. सर कितने प्रकार की घी आपने जैसे गोल्ड और देसी बताया उसके बारे में कुछ? हमारे पास एग्जिस्टिंग जो प्रोडक्ट है घी में वो है काव है, बफेलो है वास्तु नाम से. और हमने जो लॉन्च किया इसमें भी काव और बफेलो लॉन्च किया है और वास्तु गोल्ड के नाम से किया है. मार्केट में ऐसे तो रेट से हिसाब से भी मालूम पड़ जाता है, क्योंकि आज मार्केट में 250-300 रुपये के रेट में भी घी बिक रहा है, तो आप भी समझ सकते हो कि उसमें घी होता ही नहीं है. घी आपको अच्छा खाने का है, પ્યોરિટી ચાહીએ તો 600-700 કે ઉપર હી જાના પડેગા, તબ જાકે આપકો પ્યોરિટી મિલેગી. ઓર આજ કી ડેટ મે ક્યા કસ્ટમર ભી ઇતને અવેર હો ગયે હૈ, સબકી ઇનકમ ભી બઢી હૈ, લોગ અચ્છા ફૂડ ઢૂંઢ રહે હૈ. તો અગર હમને ભી ઉસકે પીછે કામ કિયા કે હમ અગર બેટર સે બેટર ક્વોલિટી દે સકતે તો માર્કેટ મે ઓલરેડી કન્ઝ્યુમર તો હૈ ઉસકે લેને વાલે, તો એ સ્ટ્રેટેજી સે હમને એ પ્રોડક્ટ લોન્ચ કી. અભી ક્યા પ્રાઇસ રખા ગયા જો? અભી હમારા જો બફેલો કા હૈ ઉસકા રેટ હૈ 850 રૂપિયા, ઓર કાઉ કા જો ઘી હૈ 1 લિટર કા ઉસકા હૈ 900 રૂપિયા. યહાં પે આજ લોન્ચિંગ કા જો હમને પ્રોગ્રામ રખા થા ઉસમેં ઇન્ડિયા સે હમારે જીતને ભી સેલ્સ ટીમ હૈ, જીતને ભી ડિસ્ટ્રીબ્યુટર હૈ, 1000 સે પ્લસ હમારે ડિસ્ટ્રીબ્યુટર હૈ વો સબ આયે હૈ. 150 સે જ્યાદા હમારે સેલ્સ પર્સન છે વો આયે હૈ. બાકી હમારી ઓપરેશનલ ટીમ હૈ 100 સમથિંગ લોકો કી વો સબ આયે, તો લગભગ 600 લોકો કા યહાં પે અરેન્જમેન્ટ હૈ સારા યે ઇવેન્ટ. અભી તક કોણ કોણ સે સ્ટેટ મે આપકા સપ્લાય હોતા હૈ? ઓલ ઇન્ડિયા મે હમારા પાન ઇન્ડિયા મે હરેક સ્ટેટ મે હમારી પ્રોડક્ટ કી અવેલેબિલિટી હૈ, ઓર હરેક સ્ટેટ મે હમારી ટીમ કામ કર રહી હૈ. ઇન્ટરનેશનલ માર્કેટ મે અબ હમ જાને વાલે હૈ એપ્રિલ સે, તો ઉસકી જો ભી રિક્વાયરમેન્ટ હૈ USA સ્ટાન્ડર્ડ હો ગયા, અલગ અલગ કન્ટ્રી કી જો ભી ડિમાન્ડ રહેગી. અભી તો હમ ઇન્ડિયા મે કામ કર રહે હૈ, તો જૈસે જૈસે રિક્વાયરમેન્ટ રહેગી વો હિસાબ સે હમ. ઇન્ડિયન સર્ટિફિકેશન ક્યા આયા ઉસમે? નોર્મલ FSSAI હો ગયા, ISO હો ગયા, નોર્મલ સબ હમ જો ભી હૈ ગવર્નમેન્ટ કી જો ભી રિક્વાયરમેન્ટ રહેતી હૈ વો હમ ફુલફિલ કર રહે હૈ. ઉસકે પાસ ડેરી ઇન્ડસ્ટ્રી મે બહુત સારી પ્રોડક્ટ હૈ, ઉસકા કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ કે ઉપર ફોકસ નહીં હોતા. હમ અમૂલ કી બાત કરતે હૈ તો અમૂલ કા ફોકસ ઓનલી મિલ્ક કે ઉપર હૈ, બરાબર. ઓર હમ બાત કરતે ગોવર્ધન કી તો ગોવર્ધન કા ફોકસ ઓનલી ચીઝ પે હૈ, બાકી સારી પ્રોડક્ટ બાય ડિફોલ્ટ ઉસકી બિક રહી હૈ. તો યહાં પે વાસ્તુ મે ખાલી ઓનલી હમ ઘી બેચને વાલે હૈ, તો ઘી મે હમ ક્યા બેટર સે બેટર કર સકતે વો હમારા સ્ટ્રેટેજી હૈ. સિમિલર નહીં હૈ, ઉસસે લગભગ 150 રૂપિયા જ્યાદા હૈ જો અમૂલ હૈ ગોવર્ધન હૈ, ઉસસે 150 રૂપિયા જ્યાદા હૈ હમારી પ્રાઇસ. ઓર ઇસલિયે મેં બોલ રહા હું કે હમારી પ્રોડક્ટ જો હૈ 100% પ્યોર હૈ, બેટર હૈ, 24 કેરેટ હૈ. ઓર હમ જો ભી મિલ્ક યા ઉસકા જો રો મટીરિયલ પ્રોક્યોર કર રહે વો 100% ઓથેન્ટિક હૈ, ઉસકે બાદ હી હમ એ પ્રોડક્ટ પ્રોક્યોર કરતે હૈ. સર
और पैकिंग जो प्रोडक्ट है आपने वो कितने ग्राम से लेके मिनिमम और मैक्सिमम कितने ग्राम तक का आपने उसका पैकेज? अभी हमारा जो चल रहा है एग्जिस्टिंग वो 15 ml का पाउच जैसे शैम्पू का सब्जेक्ट होता है वैसे से लेके 15 kg टिन का पैकेजिंग हम करते हैं। लगभग 40 SKU है हमारे पास अलग अलग काउ और बफेलो मिल्क का डिफरेंट। और इसके पीछे का रीज़न ये है कि हमें हर घर में पहुंचने का है, इंडिया के हर घर में हमारी प्रोडक्ट पहुंचाने की। तो छोटे से छोटा बंदा भी 10 रुपये का पाउच हमारा परचेज कर सकता है, ये मोटिव है। आपने जो